સંકલનના પાંચમા લેક્ચરની શરૂઆત કરીએ. તમે ચોથા લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ એટલે કે પાંચમો દાખલો ભણી ગયા છો. હવે એમાં આગળ આના જેવા જ એક્ઝામ્પલ હતા, ફરી હજુ ત્રણ એક્ઝામ્પલ ગણાવીશ, પણ એમાં એકની એક રીત વારંવાર રિપીટ થશે એટલે એકદમ પરફેક્ટ કરી દો. થોડી ઘણી કચાશ રહી ગઈ હોય તો દૂર કરો. જો આ એક્ઝામ્પલ છે, તમારે આમ નીચે લખવાનું છે, હું અહીંયા સાઈડમાં બતાવું છું. છેદમાં દ્વિઘાત પદાવલી, અંશમાં સ્વયં પદાવલી છે, તો મેં તમને એવું કહ્યું છું કે આ છેદમાં દ્વિઘાત પદાવલી હોય એનું વિકલન અંશમાં મૂકવાનું. તો આનું વિકલન શું થાય? 3 × 6x + 2. આ વિકલન મૂકી જ દેવાનું. પહેલા તો અંશમાં કઈ પદાવલી છે જોવાનું નહીં, છેદનું વિકલન મૂકી દેવાનું. હવે આટલા 5 અને આપણે 6x લખી દીધા છે, તો 5 વડે ગુણો અને 6 વડે ભાગો એટલે તમને આનો ગુણાકાર કરો એટલે 5x મળી જશે. ફરી જુઓ, ફરી તમને કહું, તમારે 5 જોઈએ છે, આમાં 6 લેજા, 6 ને દૂર કરવા માટે 6 વડે ભાગો અને 5 લાવવા માટે 5 વડે ગુણો. તો આનો ગુણાકાર કરો તો 6 ઉડી ગયા, 5x આવી ગયા. હવે +2 તો હતા જ એટલે આ +2 તો હતા જ. હવે આ બે નો ગુણાકાર કરો, 2 × 6 એટલે 5/3 થયા, જે આમાં ન હતા એટલે 5/3 આપણે એમાંથી બાદ કરવા પડે એટલે -5/3 બાદ કરવા પડે. એટલે આ પ્રમાણે એના ભાગ પાડવાના. ફરી એકવાર આ મેથડ મેં રિપીટ કરી છે, હજુ 2-3 દાખલાની અંદર આટલી બધી વિગતવાર રિપીટ નહીં કરું. હવે તમને સમજાઈ ગયું હશે. હવે આના છેદમાં આ પદાવલી અને આના છેદમાં આ પદાવલી એવી રીતે મારે બે ભાગ પાડવાના છે. આમાંથી 5/6 કોમન, અહીંયા 6x + 2 છેદમાં પદાવલી m ને આ પહેલો ભાગ પ્લસ. હવે આ 3 × 6 લસા લઈએ, 3 × 6, 6 માંથી 5 જાય 1, 1/3 બહાર કાઢી લઈએ તો અહીંયા 1 રહેશે, 3x² + 2x + 1 dx. હવે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવી છે. ફરી મિત્રો યાદ કરાવી દઉં કે આ x² નો સહગુણક 3 છે, જે આપણને નડે છે એને આપણે બહાર કાઢી મૂકો. તો હવે આ પદ mm પ્લસ આ 1/3 ને બહાર કાઢો એટલે 9, 1/ અહીંયા રહેશે x² અને 3 વડે ભાગો એટલે 2/3 + 1 અને dx. મેં આવી રીતે છૂટું છૂટું એટલા માટે લખ્યું, અહીંયા એક પદ ઉમેરવાનું છે અને એક પદ અહીંયા બાદ કરવાનું છે. તો કયું પદ ઉમેરવાનું? તો અંતિમ પદનું સૂત્ર આને યાદ કરો, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, અહીંયા મધ્યમ પદ એટલે 4/9 છેદમાં 4 × 1, મધ્યમ પદનો વર્ગ એટલે 2/3 વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ એટલે 4 ગયા એટલે અહીંયા 1/9 આવશે. તો 1/9 આવશે. આવી રીતે આપણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવીએ છીએ. તો = આ પદ mm પ્લસ 1/9 અને અહીંયા આપણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવીએ તો x + 1/3 નો વર્ગ પ્લસ 9 માંથી 1 જાય એટલે 8/9 dx. આવું થયું મિત્રો. તો હવે આ પૂર્ણ વર્ગ પદાવલી આટલું સ્ટેપ ફરીથી રિવાઇઝ કરી દો, આટલું સ્ટેપ ફરીથી રિવાઇઝ કરી દો. ચલો જુઓ મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા માઇનસ છે,
આ ટેક્સ્ટ બુક ની સિવાયનો દાખલો છે પ્લસ હોય તો આ પ્રમાણે થશે હવે માની લો ટેક્સ્ટ બુક મુજબ રકમ ચેન્જ કરીએ તો આ માઈનસ છે તો અહીંયા માઈનસ 2 આવે તો અહીંયા પ્લસ થઈ જાય કારણ કે આ બંનેનો ગુણાકાર 5/3 ઉમેર્યો છે તો અહીંયા બાદ કરવો પડે એટલે આ માઈનસ થશે હવે આ 3 2 6 6 ને 5 11 એટલે 11 તૃતીયાંશ થયા આમાં 11 તૃતીયાંશ તો અહીંયા આવશે 11 તૃતીયાંશ આવશે એક ને બદલે 11 તૃતીયાંશ આના છેદમાં આ એટલે આ થયું આના છેદમાં આ એટલે આ થયું 11 તૃતીયાંશ બહાર કાઢી લીધા આવું થશે અહીંયા 11 તૃતીયાંશ એટલે અહીંયા આવું થશે હવે આમાંથી 3 કોમન કાઢ્યા તો અહીંયા 1/3 આવે 3 કોમન કાઢો તો x² + 2/3 આને પણ 3 વડે ભાગવા પડે પૂર્ણ વર્ગ બનાવવા માટે 1/9 ઉમેરીને બાદ કરીએ તો આ થયા 11/9 x + 1/3 આ પૂર્ણ વર્ગ પદાવલી આટલી બની ગઈ અને અહીંયા શું આવશે 1/3 એટલે 3/9 -1/9 ત્રણમાંથી એક જાય એટલે અહીંયા 2/9 આવે 2/9 આવશે મિત્રો જરા જોઈ લો તો હવે આ મધ્યમ પદનો વર્ગ 4/9 ચેક કરીએ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આવી ગયા 1/9 બરાબર છે ઓકે હવે આ 1/9 ઉમેરે બાદ કર્યા અને અહીંયા 1/3 હતા ઉપર નીચે 3 વડે ગુણ્યા 3 ઓછા 1 એટલે 2 થશે એટલે 2/9 હવે આગળ વધીએ તો આ mm પ્લસ 11/9 સંકલનમાં હવે આ વર્ગમૂળ વિના એટલે 11 નું સૂત્ર જેવું વચ્ચે પ્લસ એટલે સીધું સૂત્ર મૂકી દઈએ અહીંયાથી સંકલન જ કરતા જાવ હવે તો આ 5/6 છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન તો આનું સંકલન log mod વિધેય 3x² + 2x + 1 આ થયું પ્લસ 11/9 હવે અહીંયા 11 નું સૂત્ર લગાવો 1/2 a એટલે કેટલા √2/3 આનું વર્ગમૂળ 1/11 નું સૂત્ર 1/a જ આવે આ 1/a tan ઇનવર્સ x એટલે x + 1/3 / a એટલે √2/3 + c હવે આનું સાદુરૂપ આપી દઈએ તો આ પદ એમ ને હવે આ 3 તરી 9 થાય એટલે 11/3√2 tan ઇનવર્સ આનો લસા લો 3x + 1/√2 + c આ આપણો જવાબ થયો મિત્રો જોઈ લો હજુ આવા વધુ બે દાખલા ગણીશું એના પછીનો એક્ઝામ્પલ હોય જોઈએ 7મો તો જરા છેદમાં દ્વિઘાત પદાવલી અંશમાં સુરેખ પદાવલી તો આપણે શું કરીએ છીએ કે છેદમાં જે દ્વિઘાત પદાવલી છે એનું વિકલન અંશમાં મૂકો આનું વિકલન થાય 2x - 2 આવું થયું હવે અહીંયા હતું કેટલું એ જુઓ અહીંયા 2x હતું અહીંયા x હતું એટલે 2 વડે ભાગવા પડે એટલે 1/2 આના વડે આ બંનેનો ગુણાકાર કરો x આવ્યું અને -3 તો આની અંદર હતું જ આ -3 હું અહીંયા લખું છું -3 હવે આ બે નો ગુણાકાર કેટલો થયો 1/2 - -2 એટલે -1 થયું અહીંયા આપણે +1 કરવા પડે ds આવું કરવું પડે હવે આના બે ભાગ પાડો એટલે 1/2 અચળ બાર અંશમાં વિકલન આવી ગયું છેદની પદાવલીનું
અહીં માઈનસ 3 વત્તા 1 એટલે માઈનસ 2 થાય 1 ના છેદમાં x સ્ક્વેર માઈનસ 2x અને અહીંયા માઈનસ 5 છે તો અહીંયા પૂર્ણ વર્ગ બનાવવા માટે પ્લસ 1 જોઈએ તો અહીંયા માઈનસ 5 માઈનસ 1 પ્લસ 1 માઈનસ 1 એટલે કે આ માઈનસ 6 થશે હવે આ થયો હું એમ એમ અને રહેવા દઈએ માઈનસ 2 ઇન્ટુ બ્રેકેટ 1 અપોન x માઈનસ 1 હોલ સ્ક્વેર માઈનસ 6 dx હવે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા તમે જરા ધ્યાનથી જોશો તો આ વચ્ચે માઈનસ છે વર્ગમૂળ નથી એટલે આ સૂત્ર લાગુ પડશે 12 નું 1 અપોન x સ્ક્વેર અને x કહેવાય x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એ એટલે રૂટ 6 થાય તો 1 અપોન 2 એ લોગ મોડ વાળું સૂત્ra આવે અહીંયા 1 હાફ એમ એમ છેદમાં વિધેય છે અંશમાં વિધેયનું વિકલન છે એટલે આનું સંકલન લોગ મોડ વિધેય થઈ ગયું આનું સંકલન થઈ ગયું માઈનસ 2 ગુણ્યા 1 અપોન 2 a a એટલે અચળનું વર્ગમૂળ 1 અપોન 2 a log mod x x એટલે x minus 1 minus root 6 છેદમાં x એટલે x minus 1 plus root 6 plus c તો આમ આ 2 ઉડી જશે એટલે આપણો જવાબ આ આવશે 1 upon root 6 log mod x minus 1 minus roots અને એ જ રીતે છે પ્લસ સી આ જવાબ થયો તો જરા ધ્યાનથી બધા સ્ટેપ રિવાઇઝ કરી લો બધા સ્ટેપ ફરીથી રિવાઇઝ કર લો જોઈ લો પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવી આ સાતમો એક્ઝામ્પલ પૂર્ણ કર્યા બાદ આઠમો એક્ઝામ્પલ જોઈએ હવે સાતમા અને આઠમા દાખલામાં ડિફરન્સ જુઓ આ છેદમાં દ્વિઘાત પદાવલી છે અંશમાં દ્વિઘાત છે જ્યારે આગળના દાખલામાં શું હતું છેદમાં દ્વિઘાત પદાવલી અંશમાં સુરેખ પદાવલી તો રીત મેં તમને શીખવાડી દીધી છે પણ અહીંયા છેદમાં દ્વિઘાત છે અંશમાં દ્વિઘાત છે બંને અંશ અને છેદની પદાવલીની ઘાતાંક સમાન છે તો શું કરવું એ ખાસ હવે ધ્યાન રાખજો હું તમને શીખવાડી રહ્યો છું હવે જુઓ પહેલા શું કરવાનું દરેકે દરેક સ્ટેપ ખાસ જોજો છેદની પદાવલી જે છે એમને અંશમાં જે દ્વિઘાત પદાવલી છે એને જોવાની નહીં એને જોવાની જરૂર નથી છેદમાં જે દ્વિઘાત પદાવલી છે એની એ અંશમાં મૂકી દો અહીંયા અંશમાં મૂકી દીધી અહીંયા કઈ પદાવલી છે જોવાની જરૂર નથી છેદની પદાવલી અંશમાં મૂકી દો સૌપ્રથમ મૂકી દીધી હવે બેલેન્સ કરો બેલેન્સ એટલે આપણી પાસે શું હતું x સ્ક્વેર હતા x સ્ક્વેર લખાઈ ગયા પ્લસ 1 હતા તો એના બદલે મેં 6 લખ્યા તો માઈનસ 5 કરવા પડે તો આ 6 માઈનસ 5 એટલે પ્લસ 1 થઈ ગયા આ માઈનસ 5x વધારે આવી ગયું આમાં નહોતું તો અહીંયા પ્લસ 5x કરવા પડે તો હવે બેલેન્સ થઈ ગયો જો આનું સાદુરૂપ આપો એટલે x સ્ક્વેર પ્લસ 5 1 આવે આ x સ્ક્વેર 6 ઓછા 5 એટલે 1 આપે ઉડી ગયા હતું એનું 1 એટલે આને બેલેન્સ કર્યું કહેવાય તો યાદ રાખો મિત્રો પહેલું જ સ્ટેપ પહેલું જ પગથિયું કે જ્યારે છેદમાં દ્વિઘાત અને અંશમાં દ્વિઘાત પદાવલી હોય ત્યારે છેદની પદાવલી પહેલા અંશમાં મૂકી દેવાની પછી એને બેલેન્સ કરવાનું બેલેન્સ કરતા મેં શીખવાડ્યું છે હવે આ બંનેમાંથી 5 કોમન લઈ લો એટલે આ 5 કોમન નીકળી ગયા આવું થયું હવે આના ભાગ પાડો એટલે આના છેદમાં આ બંને પદાવલી સરખી છે એટલે ઉડી જશે પ્લસ આ 5 અચળ બહાર કાઢી લો એટલે અહીંયા x માઈનસ 1 અપોન x સ્ક્વેર માઈનસ 5x વત્તા 6 હવે તમે જરા ધ્યાનથી આ જુઓ આ તો છેદમાં દ્વિઘાત અંશમાં સુરેખ પદાવલી આવી ગઈ તો બની ગયું
तो याद रखो जारे छेदमा अने अंशमा बन्ने जग्याए द्विघात पदावली होय त्यारे अवगत अवगत एटले केवुं छेदमा जे द्विघात होय ए अंशमा मूकी देवानी पछी बेलेन्स करवानी एटले पहेलुं पद उड़ी जशे छेदनी पदावली अंशमा मूकेली ए बन्ने उड़ी जवाना अने अहींया जे अचल होय आवानुं અને અહીંયા એક ઘાત ઓછી થઈ જવાની એટલે ત્યાં સુરેખ પદાવલી બની જવાની હવે આ દાખલો આગળની રીતે ચલો આનું હું સંકલન કરું છું આનું સંકલન થશે x + 5 ઇન્ટુ બ્રેકેટ હવે આગળની રીત ફરી રિવિઝન થાય છે તો આનું વિકલન અહીંયા મૂકો તો આનું વિકલન થશે 2x - 5 અનુવિકલન થયું હવે બેલેન્સ કરીએ અહીંયા કેટલા હતા x તો આને 1/2 વડે ગુણો એટલે આ બેનો ગુણાકાર x થયો અહીંયા માઈનસ 1 હતા જ તો આ માઈનસ 1 તો હું લખી દઉં છું આ માઈનસ 1 અહીંયા આનો ગુણાકાર x આ વધારાનું થયું માઈનસ 5/2 વધારાનું તો પ્લસ 5/2 કરો dx આવું થયું યાદ રાખી લો આનું સાદરૂપ આપો એટલે આ જ આવે અને બેલેન્સ થયું કહેવાય તો હવે આ બે માંથી માઈનસ કોમન કાઢો આ માઈનસ એટલે આ માઈનસ આવું થાય હવે આના બે ભાગ પાડો તો આમાં આના બે ભાગ પાડો તો 5 ગુણ્યા આ એટલે 5 દૂતીયાંશ થયું 2x minus 5 upon x square minus 5x plus 6 dx चलो आ minus अने आगर 5 गुणाकार मां छे એટલે આ 5 ગુણ્યા આનું સાદુરૂપ 2 ઓછા 5 2 ઓછા 5 એટલે minus 3 દૂતીયાંશ થાય એને બહાર કાઢી લો એટલે અહીંયા થશે x square minus 5x plus 6 dx આવું થયું is equal to rx m ને 5 દૂતીયાંશ m ને છેદમાં વિધેય અંશમાં વિધેયનો વિકલન તો તેનું સંકલન log mod વિધેય થાય છે થયું માઈનસ માઈનસ પ્લસ 5 તરી 15 દૂતીયાંશ થયું હવે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડે x square minus 5x plus 6 rdx હવે અહીંયા એક પદ ઉમેરવાનું છે તો કયું ઉમેરવાનું તો મધ્ય પદનો વર્ગ એટલે 25 છેદમાં 4 ગુણ્યા પહેલું પદ એટલે 25 ભાગ્યા 4 બાદ કરવા પડે આવું થયું આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ એટલે આ પદ બધા m ને આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ x + 5/2 સ્ક્વેર + 6 + 24 માંથી 25 જાય ને માઈનસ આવે માઈનસ 1/4 dx અહીંયા 12 નું સૂત્ર લાગુ પડશે જો x સ્ક્વેર અને x કરી લો x સ્ક્વેર માઈનસ 6 તો 12 નું સૂત્ર અહીંયા મૂકીએ એટલે આ આવશે m ને બે પદ પ્લસ 15 દૂતીયાંશ ગુણ્યા હવે 12 નું સૂત્ર 1/2a a એટલે 1/2 આનું વર્ગમૂળ a log mod x એટલે x + 5 એટલે x - a છેદમાં x + a + c આ 2 ગયા એટલે આ આવશે x + 5/2 log mod x square minus 5x plus 6 plus 15 દૂતીયાંશ log mod હવે 5 માંથી 1 જાય 4 ભાગ્યા 2 એટલે 2 એટલે x + 2 આવે અહીંયા 5 ને 6 ભાગ્યા 2 એટલે 3 એટલે x + 3 આવે પ્લસ સી આ આપણો
जवाब थे मित्रों तो खास याद रखो आओ अपनो जवाब थाय द्विघात अंशमय द्विघात तो शू करवु ए रीत मैं तमने शीखवाड़ी हवे आपणे आनाथी आगळ नवमो एग्जांपल जोईए रकम ध्यान थी जो लो नवमो एग्जांपल नी एक ना छेद मां द्विघात पदावली छे એટલે સૌપ્રથમ જરા ધ્યાનથી જુઓ કે 1 ના છેદમાં દ્વિઘાત પદાવલીમાંથી x² નો સહગુણક 3 આપણને નળશે એટલે એને બહાર કાઢી લો એટલે અહીંયા રહેશે x² આમાં 3 નોતા સામાન્ય કાઢ્યા 3 વડે ભાગવા પડે આને પણ 3 વડે ભાગવા પડે આવું થયું હવે 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી થઈ ગઈ આપણે આને પૂર્ણ વર્ગ બનાવવી પડે તો પૂર્ણ વર્ગ બનાવવાની હવે આપણે વિધિ કરીએ ચલો 1 ના છેદમાં x² + 13 તૃતીયાંશ x અહીંયા એક પદ આપણે અહીંયા ઉમેરવાનું છે યાદ રાખો માઈનસ 10 તૃતીયાંશ અને અહીંયા બાદ કરવાનું છે dx આવું થશે તો અહીંયા અંતિમ પદ શું હોવું જોઈએ જે ઉમેરો કે અહીંયા બાદ કરવાનું તો અંતિમ પદની આપણે શોધ કરીએ ચાલો મધ્યમ પદનો વર્ગ એટલે 13 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 169 છેદમાં 3 નો વર્ગ 9 અને મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 9 4 36 એટલે અહીંયા આપણે 169 अपॉन 36 यहां 169 अपॉन 36 आउ हो जोइए तो मध्यम पद नो वर्ग छेद में 4 गुणा प्रथम पद आ सूत्र नो आपणे उपयोग करिए छे એટલે અંતિમ પદ કયું ઉમેરવું કયું બાદ કરવું એ આપણે ખબર પડી જાય છે ઉમેરીને બાદ કર્યો હવે અહીંયા જરા ધ્યાનથી આ બંને માઈનસ છે એટલે આને માઈનસ કોમન લઈ લો એટલે આવું થશે તો હવે આ આપણી પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ એટલે હવે એને હું લખું છું 1/3 ઇનટુ બ્રેકેટ 1 અપોન આ થયું x પ્લસ આનું વર્ગમૂળ 13 છેદમાં 6 એનો વર્ગ માઈનસ હવે આનું સાદુ અને 36 લસાલો તો 12 વડે 36 અને 12 વડે ગુણો એટલે 12 વડે 10 120 વત્તા 149 ભાગ્યા 36 આવું થાય એટલે આ થશે 9 6 ને 2 8 અને આ 2 ભાગ્યા 36 એટલે આ મળશે 289 अपॉन 36 289 એટલે શું 17 નો વર્ગ હા 17 નો વર્ગ છેદમાં 6 નો વર્ગ આવું થયું તો મિત્રો આ યાદ રાખો હવે આ જો 12 નું સૂત્ર બની ગયું 12 આ a² a એટલે 17 ભાગ્યા 6 થશે તો અહીંયા 12 નું સૂત્ર મૂકી દો 1/3 into 1 upon 2 a એટલે 17 ભાગ્યા 6 1 upon 2 a આ સૂત્ર મૂકો જો 1 upon 2 a log mod જે હવે આવશે એટલે log mod x અહીંયા x એટલે x plus 13 upon 6 minus a એટલે 17 ભાગ્યા 6 છેદમાં x x એટલે 13 ભાગ્યા 6 અહીંયા प्लस 70 भाग्या 6 प्लस c હવે આનું સાદુ ઇઝ ઇક્વલ ટુ આ 3 2 6 આવશે એટલે 1 upon 17 log mod 13 માંથી 17 બાદ કરો એટલે 4 તો આ x plus 4/6 upon x plus 13 ને 17 30 ભાગ્યા 6 + c આવ થાય આ ઉડાડી દો એટલે 2 તૃતીયાંશ આવે એ
x plus 2 by 3 x plus 15 by 3 plus c તે લસા લે લો એટલે log mod 3x વત્તા 2 3x વત્તા 15 વત્તા c આ આપણો જવાબ થશે તો અહીંયા આ 3 સોરી 13 ઓછા 17 એટલે આ માઈનસ આવશે અને આ પણ માઈનસ થશે એટલે 3x માઈનસ 2 અપોન 3x plus 15 હજુ તમારે આમે સાદું રમો આ ત્રણ કોમન નીકળે અને એ ત્રણ અચળ સાથે ભળી જાય એટલે તમે આનો જવાબ વધુ આ જવાબ છે મિત્રો યાદ રાખજો પણ હજુ વધુ સાદું રૂપ આપવું હોય તો આવું આપી શકાય 1 upon 17 log mod 3x minus 2 upon 3 into bracket x plus 5 આવું થયું અને આ 1 by 3 એટલે log x minus log y તો અહીંયા c minus log 3 આ ત્રણ કાઢી નાખો એટલે અહીંયા minus log 3 આવે આને કાઢી નાખો તો આવું થયું અને આ અચળ જ કહેવાય એટલે આને તમે અહીંથી c1 લખો C1 લખો તો આ આપણો C થયો કહેવાય એટલે આપણો જવાબ થયો log mod 3x minus 2 upon x plus 5 plus C જ્યાં C બરાબર 8 નો અચળ તો આ આપણો જવાબ અહીં સુધી તમે લખશો તો એ દાખલો સાચો છે માર્ક ન કપાય મિત્રો યાદ રાખો આ પૂર્ણ વર્ગની રીત છે આ 9મો એક્ઝામ્પલ જોયો જરા ધ્યાનથી એકવાર રિવિઝન કરી લો પછી આપણે 10મો એક્ઝામ્પલ જોઈએ 10મો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ આમાં વર્ગમૂળ છે અત્યાર સુધીના દાખલા આગળ જોયા એમાં વર્ગમૂળ નહોતું તો એનો મતલબ વર્ગમૂળ વાળા સૂત્ર લે 14 15 આમાંથી એક સૂત્રનો ઉપયોગ થાય આ 14 આ વર્ગમૂળ વાળા છે આ વર્ગમૂળ વિનાના છે મેં તમને અગાઉ જ સમજાવી દીધું છે એટલે હવે એની અંદર x² નો સહગુણક 1 છે આ બધા વધો તો આમાં x² નો સહગુણક 4 છે તો એ 4 આપણને નડશે તો આપણે સૌ પ્રથમ એને 4 ને બહાર કાઢી લઈએ વર્ગમૂળમાંથી બહાર કાઢવાનો છે એટલે 4 નો વર્ગમૂળ 2 2 બહાર નીકળશે અહીંયા વર્ગમૂળમાં 1/4 - x² dx આવું રહેશે હવે તમે વિચારો અચળમાંથી x² બાદ છે એટલે 15 નું સાઇન ઇનવર્સ વાળું સૂત્ર લાગુ પડે ચેક કરો આ a² ની જગ્યાએ 1/4 છે - x² એટલે આ સૂત્ર લાગુ પડે તો સૂત્ર નંબર 14 લગાવો 1/2 એ અચ્છા વચ્ચે પ્લસ છે સોરી પ્લસ છે પ્લસ પ્લસ તો આ માઇનસ નથી માઇનસ હોય તો આ સૂત્ર આ પ્લસ છે આ સૂત્ર લાગુ પડશે x² પ્લસ અચળ એટલે log mod તો આ થશે log mod x એટલે x + 1/4 + વર્ગમૂળમાં જે હોય તે એટલે વર્ગમૂળમાં આ તો આ આપણો જવાબ થશે મિત્રો હવે તમારે આનું સાદું આપવું હોય તો આ x પ્લસ અહીંયા 1 સૂત્રને જરા જોઈ લો log mod x પ્લસ છે એટલે અહીંયા x પ્લસ આવશે હવે આનું સાદું રૂપ આપવું હોય તો log mod આનો લસા લઈ લો 4x² + 1 / 2 આવે આ 2 લસા આવો અહીંયા થશે 2x આવું થશે પ્લસ c અને આ છેદનો 2 છે એ માઈનસ આમાં થઈ જશે log mod 2x + c - log 2 થાય આ c ડેશ થયો એટલે આપણો જવાબ આવશે c ડેશ આ આપણો જવાબ થયો હવે તમે
અહીં સુધી આ જવાબ લખો અહીં સુધી દાખલો ગણશો તોય ચાલશે તો આ તો જવાબ છે દાખલો કરો આ વધારાનો સાદુરૂપ છે જે આપવું જરૂરી નથી તો આ તો તમે કદાચ ટેક્સ્ટબુક ની પાછળ જવાબ જુઓ અને આવો જવાબ જુઓ તમારે આવો આવ્યો એટલે તમને મૂંઝવણ ના થાય મારો દાખલો ખોટો છે એવું મનમાં ના થાય એટલા માટે સાદુરૂપ આપો તો આ જવાબનું સ્વરૂપ આવું બની જશે જવાબ બંને સાચા છે બંને એક ના એક જ છે એટલે ગમે તે રીતે જવાબ લખી શકાય છે હવે આપણે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ 11મો અને જરા જોઈએ ધ્યાનથી રકમ જોઈ લો મિત્રો આ જે છે એ આને તમે મનમાં x કરો આ x ની સુલેખ પદાવલી છે આને મનમાં x કરો 1√x² + k એટલે આ સૂત્ર થયું √x² + k આ 14મા સૂત્રનો ઉપયોગ થાય તો હવે આનો જવાબ આવશે log mod x x એટલે આ + √ √ માં જે હોય તે + c હવે આની અંદર ખાસ વાત એ છે કે તમે આને x માની લીધો પણ એ ખરેખર x ન હતો એ x ની સુલેખ પદાવલી હતી તો આપણે વિશિષ્ટ સૂત્ર પહેલું એટલે 21મા નંબરનું સૂત્ર શું કહે છે કે જો x ને બદલે x નું સુલેખ વિધેય હોય તો x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં તો x નો સહગુણક એ -1 છે તો આના છેદમાં -1 આવે એટલે આપણો જવાબ થશે log mod 2 - x આ m અહીંયા આપણો દાખલો પૂરો થયો કહેવાય તો આ સૂત્ર 14 નો એક ઉપયોગ છે હવે આપણે એક્ઝામ્પલ નંબર 12 જોઈએ આના જેવા જ દાખલા છે ખાલી ફક્ત ને ફક્ત આજે આપણે 11 થી 15 નંબરના જે સૂત્રો છે એનો ઉપયોગ જોઈ રહ્યા છીએ હવે આ જ રીતમાં આપણે આગળ વધીએ છીએ 12મો અને 13મો એક્ઝામ્પલ મેં અહીંયા રકમ લખી રાખી છે જરા ધ્યાનથી જોઈ લો આ વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી છે તો એને આપણે પહેલા તો પૂર્ણ વર્ગ બનાવીએ તો આને પૂર્ણ વર્ગ બનાવ્યો હોય તો અંતિમ પદ શું 1 હોવું જોઈએ અહીંયા 2 છે તો અહીંયા x + 1 હોલ સ્ક્વેર + 1 આવું લખાય દો 1 + 1 એટલે 2 આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ હવે તમે આ x + 1 ને x માની લો x નું સુલેખ પદાવલી થઈ ગઈ એટલે + 1 એટલે 14 નું સૂત્રનો ઉપયોગ કરો તો 14 નું સૂત્ર એ લખશે log mod x અહીંયા x એટલે x + 1 પ્લસ વર્ગમૂળમાં જે હોય તે એટલે x² + 2x + 2 હતું + c આ જવાબ થયો એક્ઝામ્પલ ખતમ હવે આ 13મો એક્ઝામ્પલ જુઓ આ x -1 છેદમાં આવું છે અને હું બે ભાગ પાડી દઉં છું પહેલા x છેદમાં વર્ગમૂળમાં x² -1 dx માઇનસ 1ના છેદમાં વર્ગમૂળમાં x² -1 dx આવી રીતે આના છેદમાં આ એ રીતે મેં બે ભાગ પાડી દીધા હવે તમે વિચારો કે આ બંનેનું કેવી રીતે થાય સંકલન એવું વિચારવાનું છે પછી આના જેવો જ હજુ એક બીજો 14મો એક્ઝામ્પલ ગણાવીશ પણ પહેલા આ વિચારો વિશિષ્ટ સૂત્ર યાદ કરો જો યાદ કરાવો છેદમાં વિધેય અંશમાં વિકલન તો તેનું સંકલન log mod વિધેય થાય એના પછી શું હતું છેદમાં વર્ગમૂળમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન 2√ વિધેય થાય યાદ કરો તો અહીંયા આ વર્ગમૂળની અંદર આ વિધેય છે વર્ગમૂળની અંદર x² -1 છે તો આનું વિકલન શું થાય 2x થાય તો અહીંયા 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે છેદમાં વર્ગમૂળમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન થઈ ગયું તો આનું સંકલન 2√ વિધેય થાય એટલે હવે આપણે આ જોઈએ આ 1/m ને ગુણ્યા આ છેદમાં વર્ગમૂળમાં વિધેય અંશમાં વિકલન તો આનું સંકલન 2√ વિધેય થયું
तो आनु संकुलन तो विशिष्ट सूत्र थी डायरेक्ट थई गयो। હવે આ તો આ 14મું સૂત્ર થયું x² માઈનસ a એટલે આ માઈનસ આનો જવાબ આવશે log mod x + √ + c આ √ ઉડી ગયા એટલે આપણો જવાબ આવ્યો x² માઈનસ 1 માઈનસ log mod x + √ x² માઈનસ 1 + c। તો આ એક્ઝામ્પલ આપણો પૂરો। અહીંયા હવે આના જેવો જ એક એક્ઝામ્પલ બીજો લઉં છું, જરા ધ્યાનથી જોજો। 14મો એક્ઝામ્પલ છે, તો આ 14મો એક્ઝામ્પલ અહીંયા માઈનસ 1 છે એટલે કે હું + 2 લઉં છું। રકમ a ની a છે, રકમ a ની a છે, અહીંયા ફક્ત માઈનસ 1 છે એટલે કે પ્લસ। તો ફરી આની જેમ જ બે ભાગ પાડી દો, અહીંયા થયું x / √ x² માઈનસ 1 પ્લસ 2, અહીંયા m ને ચલો બે ભાગ પાડ્યા। હવે છેદમાં વર્ગમૂળ માંગી દે તો એનું વિકલન થાય 2x, તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો, તો હવે આ થશે 1 ભાગ વિશિષ્ટ સૂત્ર છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો એનું સંકલન 2 √ વિધેય થયો પ્લસ 2 ઇન્ટુ, હવે આ છે log mod 14મું સૂત્ર, આ સૂત્ર લાગુ પડશે x + √ √માં જે હોય તે, આ 2 √ ઉડી ગયા, જવાબ આવ્યો x² - 1 प्लस 2 log mod x + √ + c, આ જવાબ થયો મિત્રો। તો આ 14મો દાખલો અને 13મો દાખલો બંને એક જ સરખા દાખલાઓ છે મિત્રો, જરા જોઈ લો, ધ્યાનથી જોઈ લો। હવે આના એ જેવા પૂર્ણ વર્ગવાળા દાખલા હજુ પણ આગળ ગણીએ છીએ આપણે। 15મો એક્ઝામ્પલ આના જેવો જ છે, થોડો એના કરતા પણ વિશેષ છે, સમજો રીત એની જ છે। પહેલા 3 દાખલા 12 તે 14 જોઈ લો, ત્યાર પછી આપણે 15મા એક્ઝામ્પલમાં આગળ વધીએ। રકમ ધ્યાનથી જોઈ લો, 15મા એક્ઝામ્પલની રકમ અહીંયા જુઓ, આ અંશમાં સુરેખ પદાવલી છે 6x + 7 અને છેદમાં વર્ગમૂળમાં આનો ગુણાકાર કરો તો આ થયું x² - 4x - 5x એટલે - 9x, 5 6 20 એટલે વત્તા 20 આવ થયું। હવે જરા ધ્યાનથી જુઓ કે છેદમાં વર્ગમૂળમાં વિધેય, તો આ જે વર્ગમૂળમાં આટલું વિધેય છે, આ જે હું રાઉન્ડ કરું છું એનું વિકલન શું થાય 2x - 9 થાય, તો અહીંયા કેવું હોવું જોઈએ, તો આપણે ગોઠવો, ગોઠવવાની રીત મેં તમને શીખવાડી દીધી છે। તો અહીંયા છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી m ને આનું વિકલન અહીંયા થશે 2x - 9, આ મેં મૂકી દીધું આ dx। જો લખવાની રીત યાદ કરો, મેં કેવું લખ્યું જો ઘણી બધી જગ્યા છોડી દીધી પછી લખ્યું, શા માટે મારે થોડી ગોઠવણી કરવી છે કે આનું વિકલન પહેલા મેં મૂકી દીધું, હવે હું એલએસ કરીશ, અહીંયા કેટલા હતા 6x હતા, તો હું આને 3 વડે ગુણી દઉં તો 3 2 6x થઈ ગયા, પછી 9 3 27 એટલે - 27 આની અંદર નહોતા તો મારે - 27 ઉમેર્યા, તો અહીં મારે + 27 કરવા પડે, આ 9 3 27 - 27 + 27 ઉડી ગયા અને આ + 7 તો હતા જ, તો આવું થયું। હવે આના બે ભાગ પાડી દઉં છું, આ 3 બાર આના છેદમાં આ, એટલે અહીંયા આવશે 2x + - 9 વર્ગમૂળમાં + 27 ને 7 34 થશે, 34 અચળ 12 કાઢી લઉં એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં x²
माइनस 9x प्लस 20 आवा बे भाग पाया हवे आने पूर्णवर्ग पदावली बनावी पड़े એટલે 3 ગુણ્યા હવે તમે જુઓ આ છેદમાં વર્ગમૂળમાં વિધેય અને અંશમાં વિધેયનું વિકલન આવી ગયું આનું વિકલન કોઈ માઈનસ નહીં થાય તો આનો જવાબ આવશે 2√વિધેય આ આનું સંકલન થઈ ગયું વિશિષ્ટ સૂત્ર યાદ કરો છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય અને અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2√વિધેય થાય मध्यम पद नो वर्ग एक चार गुणिया पहलो पद आखाना छेदमां 2 आवे आ 2 log x
अपॉन वाई એટલે log x माइनस log y એટલે આને माइनस log 2 લખી શકાય એટલે प्लस c माइनस log 2 આવું થયું યાદ રાખો આ અચળ છે એટલે આ જે પદ છે એ આ m ને આ પણ પદ m ને અને આ प्लस c ડેશ આ જવાબ પણ ચાલે તમે અહીં સુધી એક્ઝામ્પલ લખો પણ ચાલશે અહીં સુધી લખો તો પણ ચાલશે બંને જવાબ સાચા છે માટે તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી તમે સાદું છેલી બે લીટીનું ના આપો તો પણ ચાલશે એટલે આ આપણે 15 એક્ઝામ્પલ આજના લેક્ચરમાં જોયા છે હવે છઠ્ઠા લેક્ચર આના પછીનું છઠ્ઠા લેક્ચરની અંદર 16 થી આગળના એક્ઝામ્પલ જોઈશું તો ત્યાં સુધીમાં આ બધા જ દાખલાઓ તમે તૈયાર કરી લો અને બધા જ આ સૂત્રો મેં એટલા માટે સામે જ રાખ્યા છે કે તમે તરત જ કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ થાય છે જોઈ શકો પણ તમને બધા સૂત્રો મોઢે યાદ રહી જાય પછી આ સૂત્રો સામે રાખો